गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे स्वाध्याय पोथी में दसमू प्रकरण आपणे कम्प्लीट कर्यु अने गृह कार्य भी कम्प्लीट कर्यु। तो हवे आपणे आगळना प्रकरण में जईए, चोपड़ी में प्रकरण 11 लीटीओ ज लीटीओ। हवे तमे जुनियर सीनियर कर्यु त्यारे तमे लीटीओ दोरता शीख्या हशो, ऊभी लीटी, आड़ी लीटी, त्रासी लीटी। तो हवे आमां भी कंईक एवुं ज छे। तो पाठनुं नाम छे कि लीटीओ ज लीटीओ। હવે અહીંયા છે કે તે કોની લીટી છે એવો અહીંયા પ્રશ્ન પૂછે છે। હવે અહીંયા તમને ચિત્રો બતાવ્યા છે, તો ચિત્રોમાં એક છોકરી છે, છોકરો છે, બીજી છોકરી છે। તો અહીંયા એનું નામ છે ફાતિમા, પછી જસબીર અને રાયમા। તો હવે એમના હાથમાં તમને કંઈક ચિત્ર દેખાય છે, પેન્સિલ જેવું દેખાય છે કે સ્ટમ્પ જેવું, જેવું તમને જેવું વિચારો એવું છે, પણ અંદર જે નામ આપેલું છે એ જ આપણે અહીંયા ગણવાનું છે। તો અહીંયા લખ્યું છે કે આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે, બરાબર। આ ફાતિમા છે, એની શાળામાં આજે શું છે, ક્રિકેટ મેચની યોજના કરેલી છે। તો કે ફાતિમા, જસબીર અને રાયમા દરેક ઘેરથી પોતાનું સ્ટમ્પ લાવ્યા। આ ત્રણેયના હાથમાં જે દેખાય છે તે શું છે, સ્ટમ્પ છે। તો પોતપોતાના ઘરેથી એ ત્રણેય જણા શું લઈને આવ્યા, સ્ટમ્પ લઈને આવ્યા। તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા। હવે ત્રણે ત્રણ સ્ટમ્પ ભેગા મળીને એક ખૂણામાં એ લોકોએ શું કરી દીધા, મૂકી દીધા। ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે, ફાતિમાએ તેનું સ્ટમ્પ કેવું રાખ્યું છે, ઊભું અહીંયા બતાવે છે ચિત્રમાં। પછી કે જસબીર તેનું સ્ટમ્પ ત્રાંસું રાખે છે, આ ત્રાંસું છે। પછી છે કે રાયમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે, જમીન પર કેવું રાખે છે, આડું। તો કે તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે। હવે પોતે તો હવે ઊભા રાખે છે, પણ મારે બીજાને બતાવવું છે કે મેં આવી રીતે સ્ટમ્પ આવી રીતે ઊભું રાખ્યું છે। તો હવે એ બીજાને કેવી રીતે બતાવી શકે, તો એમની સામે જે વ્યક્તિ ના હોય અને એમને કેવું હોય કે મેં આવી રીતે સ્ટમ્પ ઊભા રાખ્યા હતા, તો કેવી રીતે બતાવવાનું, તો નોટબુકમાં બતાવે છે। તો ફાતિમા કેવી લીટી દોરે છે, ઊભી, ઊભી લીટી દોરે, એટલે એનો મતલબ શું કહેવાય, વસ્તુ ઊભું હોય એટલે આપણે ઊભી લીટી દોરીએ। પછી જસબીર ત્રાંસી લીટી દોરે છે, ત્રાંસી કેમ, કારણ કે એને ત્રાંસું સ્ટમ્પ પકડ્યું હતું। અને રાયમાં આડી લીટી દોરે છે, આડી કેમ, કારણ કે એને સૂઈને કેવી કે આડી પડી, એટલે કે ઊંધી પડી જઈએ આપણે, ને આપણે કે ઊંધું પડીને વસ્તુ નાખીએ એટલે સ્ટમ્પ એને આડું પાડ્યું હતું, એટલે એ કેવી લીટી દોરે છે, આડી લીટી દોરે છે। તો કે દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો। હવે અહીંયા તમને જસબીરને ફોટો અહીંયા તમને આપ્યો છે, બરાબર। તો આ વચ્ચે છે એ રાયમાં છે, પછી આ ફાતિમા છે અને આ જસબીર છે, એટલે અહીંયા આપણે જોડવાનું છે કે કઈ લાઈન કોણે કેવી રીતે દોરી છે, એટલે આ તમારે જોડવાનું છે। તો કે ફાતિમાએ કર્યું, રાયમાએ કેવી લીટી દોરી હતી અને જસબીરે કેવી લીટી દોરી હતી। ચાલો અહીંયા છે કે અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાંસી લીટીઓ અને આડી લીટીઓ છે, આવી વધુ લીટીઓ દોરો। હવે જો અહીંયા ઊભી લીટી આપી છે, ત્રાંસી લીટી આપી છે અને આડી લીટી આપી છે, તો તમને બધાને આવડે જ છે, જુનિયર સિનિયરથી તમે શીખતા જ આવ્યા છો, પણ તો બી તમારે નોટબુકમાં શું કરવાનું, ખાલી પ્રેક્ટિસ કરવાની છે, ઊભી લીટી દોરવાની, આડી લીટી દોરવાની, ક્રોસ લીટી દોરવાની। હવે અહીંયા જસબીર એવું કહે છે કે હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરું છું, એવું કહે છે કે પેન્સિલ બોક્સની બાજુ છે એની વડે શું કરું છું, લીટીઓ દોરું છું। એટલે અમુક વાર શું હોય, તમારા લોકો બી જોડે કદાચ સ્કૂલમાં તમે આવતા હતા ત્યારે મેડમ એવું કહે કે ભાઈ હવે લીટી દોરવાની છે, આ કોઈ પાસે સ્કેલ ના હોય તો અમુક છોકરાઓ હોય ને તે શું કરે ખબર, આઈ કાર્ડ હોય ને એનાથી અમુક લોકો લીટીઓ દોરે। એટલે તમારે કેવું, આમ સીધી કડક વસ્તુ હોય કે સીધું સમતલ હોય એનાથી તમે કોઈ બી લીટી દોરી શકો, સીધી લીટી દોરી શકો। ત્યાં પેન્સિલ બોક્સનું બોક્સ હોય એ બી એવું જ હોય, તો એનાથી શું કહે છે કે હું ઊભી લીટી દોરું છું। પછી રાયમાં એવું કહે છે કે હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ, એટલે એવું કહે છે કે મારે કોઈ સાધનની જરૂર નથી, હું ખાલી હાથથી જ લીટી દોરીશ। અને આપણે બી કદાચ ચિત્ર દોરતા હોય તો ચિત્રમાં અમુક જગ્યાએ સ્કેલનો ઉપયોગ થાય, બાકી અમુક જગ્યાએ સ્કેલનો ઉપયોગ થાય નહીં, આપણે આપણા હાથથી જ દોરીએ છીએ। એવું કહે છે કે હું મારા હાથથી જ લીટીઓ દોરવાનો પ્રયત્ન કરું છું। પછી ફાતિમા, તો ફાતિમા કહે છે કે હું માપ પટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું છું, તે તો આપણને બી ખબર છે, આપણે બધા બી સીધી લીટી દોરવી હોય તો આપણે શેની મદદ લઈએ છીએ, માપ પટ્ટીની મદદ લઈએ છીએ, એટલે કે સ્કેલની મદદથી શું કરીએ છીએ, આપણે લીટી દોરીએ છીએ। કેમ સ્કેલની મદદથી દોરીએ, કારણ કે લીટી કેવી દોરાય, સીધી દોરાય, એટલે એવું કહે છે કે એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે, તો કે ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો। હવે આગળ એક નવી છોકરી આવી છે એકતા, એની લીટી કેવી છે, વાંકી, એટલે કે વક્ર આકારની, આપણે વર્તુળ કેવું ગોલ દોરીએ, હાફ વર્તુળ એટલે કે અર્ધ
વર્તુળ એવું. તો એવું કહે છે કે ત્રણ ટપકા તમારે જોડવાના છે. તો આમાં તમારી જાતે આવી રીતે ત્રણ ત્રણ ટપકા દોડીને તમારે શું કરવાનું છે, અર્ધવર્તુળ એટલે કે હાફ સર્કલ એટલે કે વાંકી લીટી દોરવાની છે. અહીંયા સુધી રાખીએ, આગળનું આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.